Hello friends, welcome back to the English video lecture. Vidyarthi Mitro, Agavana Dharan Navane Dasna video lecture ma apne function part 1 lectures no apne abhyas karyo hato jema apne joyu to ke function che e shu kehva what is the meaning of function ane function je che ene identification of function athva language function sha mate kehvay che e apne basic mahiti melvi hati tyar baad pehla be function no abhyas karyo hato jema sauthi pehla apne describing past event joyu hato ane tyar baad expressing ability obligation necessity e bada functions no abhyas karyo hato ane agalna video lecture ma apne be function અભ્યાસ કર્યો તો ત્યારબાદ હવે આપણે જે એનાથી આગળ વધીએ તો એના પછી ત્રીજું ફંક્શન આપણે પહોંચ્યા છીએ જે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન બરાબર છે આપણા ત્રીજા ફંક્શનનું નામ છે હવે જ્યારે આપણે ફંક્શનનો અભ્યાસ કરીએ ત્યારે સૌથી પહેલા એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે ફંક્શન કયા હેતુ માટે વપરાય છે અને ફંક્શનની શું વાક્ય રચના છે ખાસ આપણે માહિતી મેળવવી જરૂરી છે બરાબર છે તો ત્રીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન બરાબર છે અહીંયા ફંક્શનનું નામ શરૂ થયું છે એક્સપ્રેસિંગ એક્સપ્રેસિંગ એટલે તો કે વ્યક્ત કરવું થાય બરાબર છે અને બીજો અને ખાસ મેઈન શબ્દ અહીંયા છે ફ્રીક્વન્સી ફ્રીક્વન્સીનો અર્થ છે આવૃત્તિ ફ્રીક્વન્સી એટલે શું થાય છે આવૃત્તિ અને ઓફ એન એક્શન એટલે ક્રિયા તો કોઈ ક્રિયાની આવૃત્તિ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે બરાબર છે કોઈ ક્રિયાની આવૃત્તિ દર્શાવવા અથવા આવૃત્તિ વ્યક્ત કરવા આ ફંક્શન નો ઉપયોગ થાય છે બરાબર કારણ કે આ ફંક્શન છે એ આવૃત્તિ દર્શાવે છે આવૃત્તિ એટલે શું આવૃત્તિ એટલે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવે છે આવૃત્તિ એટલે શું થાય કે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે દરરોજ થાય છે અવારનવાર થાય વારંવાર થાય છે ક્યારે થાય છે પ્રસંગોપાત થાય છે ભાગ્યે જ થાય છે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે ફ્રીક્વન્સી બરાબર છે એ આવૃત્તિ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ દર્શાવવા માટે ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે તો આ ફંક્શનમાં બરાબર છે ક્રિયા વિશેષણો જેને ઇંગ્લિશમાં આપણે એડવર્બ્સ કહીએ છીએ શું કહીએ છીએ એડવર્બ્સ જે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના લેક્ચરમાં અભ્યાસ કરેલો છે કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને એડવર્બ્સ કહેવાય ઇંગ્લિશમાં એડવર્બ્સ કહેવાય ગુજરાતીમાં ક્રિયા વિશેષણો કહેવાય તો આ ફંક્શનમાં ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે બરાબર છે જે જુદા જુદા ક્રિયા વિશેષણો છે તે આ ફંક્શનમાં આવે છે બરાબર છે તો ક્યાં ક્યાં એડવર્બ્સનો ઉપયોગ થાય છે ક્યાં ક્યાં ક્રિયા વિશેષણો આવે છે તો ફોર એક્ઝામ્પલ તરીકે જનરલી એટલે કે સામાન્ય રીતે પછી ઓલવેઝ એટલે હંમેશા બરાબર છે પછી ડેઈલી એટલે દરરોજ ત્યારબાદ ઓફન એટલે વારંવાર ત્યારબાદ સમટાઈમ્સ એટલે કેટલીક વખત અથવા ક્યારેક એવો પણ અર્થ થઈ શકે ક્યારેક બરાબર છે પછી એવરી ડે એટલે દરરોજ બરાબર છે ત્યારબાદ રેગ્યુલરલી એટલે નિયમિત રીતે બરાબર છે ત્યારબાદ આગળ વધીએ તો યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે ત્યારબાદ જોઈએ તો ઓકેઝનલી એટલે પ્રસંગોપાત બરાબર છે ત્યારબાદ આગળ વધીએ તો રેરલી અથવા સેલ્ડમ બરાબર છે બે નો અર્થ થાય છે ભાગ્યે જ પછી નેવર એટલે ક્યારેય નહીં આ અલગ અલગ પ્રકારના એડવર્બ્સ અલગ અલગ પ્રકારના ક્રિયા વિશેષણોનો ઉપયોગ
ઉપયોગ આ ફંક્શનમાં થાય છે અથવા બીજી રીતે પણ કહી શકાય કે કોઈ પણ સેન્ટેન્સમાં આ શબ્દ હોય તો એ વાક્યનું ફંક્શન કયું છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન કારણ કે આ બધા શબ્દો જે છે એ ફ્રીક્વન્સી દર્શાવે છે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ કોઈ ક્રિયા કેટલી વાર થાય છે સામાન્ય રીતે થાય છે હંમેશા થાય છે દરરોજ થાય છે વારંવાર ક્યારે બરાબર છે દરરોજ નિયમિત રીતે સાધારણ રીતે પ્રસંગોપાત ભાગ્યે જ ક્યારે નહીં એ ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવવા માટે એડવર્બ્સ નો ઉપયોગ થાય છે અને આ બધા એડવર્બ્સ મેં અહીંયા લખેલા છે જનરલી એટલે સામાન્ય રીતે ઓલવેઝ એટલે હંમેશા ડેઈલી એટલે દરરોજ ઓફન એટલે વારંવાર સમટાઈમ્સ એટલે ક્યારે એવરીડે એટલે દરરોજ રેરલી રેગ્યુલરલી એટલે નિયમિત રીતે યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે ઓકેઝનલી એટલે પ્રસંગોપાત રેરલી અથવા સેલ્ડમ એટલે ભાગ્યે જ અને નેવર એટલે ક્યારે નહીં બરાબર છે પછી બીજી એક બાબત વિદ્યાર્થી મિત્રો કદાચ તમને જો ખ્યાલ આવી ગયો હોય તો આ તમે શબ્દો જોવો ત્યાં તમને ટેન્સ મગજમાં આવવો જોઈએ આ બધા શબ્દો તમે જોવો ને તે ટેન્સ મગજમાં આવે અને ટેન્સ કયો છે આપણો પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આ બધા શબ્દો જે છે એ સાદા વર્તમાન કાળમાં આવે છે અને એટલા માટે એમ પણ કહી શકાય કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન નું જે વાક્ય જે છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય એટલા માટે હું લખું છું કે આ ફંક્શન નું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે છે ખાસ યાદ રાખજો આ જે ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન એનું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે સેમાં આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ બરાબર છે તો સાદા વર્તમાન કાળનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ટ્રક્ચર જુઓ એની વાક્ય રચના કંઈક આવી થાય જેમાં S plus V1 અથવા V5 plus O plus OW સાદા વર્તમાન કાળની બેઝિક વાક્ય રચના છે બરાબર છે એસ એટલે સબ્જેક્ટ કરતા વી1 ક્રિયાપદનું મૂળ રૂપ વી5 ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ ઓ એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ ઓ ડબલ્યુ અધરવર્ડ્સ એટલે અન્ય શબ્દો ખાસ યાદ રાખજો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન જે વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળમાં જ આવશે અને આ વાક્ય રચના મુજબ જ આવશે અહીંયા વી1 ને વી5 બે છે તો મારે વી1 મૂકવું કે વી5 એ કરતા ઉપર આધાર રાખે છે જો આઈ વી યુ દેય હોય તો V1 આવે અને ઈશીટ હોય તો V5 આવે છે બરાબર છે પછી બીજી એક બાબત આ જે બધી ફ્રીક્વન્સી લખી છે વાક્યમાં કઈ જગ્યાએ આવી શકે છે એ આપણે ત્રણ એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ હું એ ત્રણ વાક્ય લખું છું જનરલી વી ગો ટુ સ્કૂલ જનરલી વી ગો ટુ સ્કૂલ બાય બસ બીજું વાક્ય લખું છું આપણે બસ દ્વારા શાળાએ જઈએ છીએ સેકન્ડ છે હી ઓલવેઝ સ્પીક્સ ટુ તે હંમેશા સાચું બોલે છે ત્રીજું છે કે શી ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે તે દરરોજ મંદિરે જાય છે હવે આપણે ત્રણેય વાક્યમાં ફ્રીક્વન્સી ગોતવાની છે ત્રણેય વાક્યમાં આઈડેન્ટિફાય ધ ફ્રીક્વન્સી તો પહેલા વાક્યમાં શું છે તો પહેલા વાક્યમાં છે જનરલી બરાબર બીજા વાક્યમાં શું છે ઓલવેઝ ત્રીજા વાક્યમાં શું છે એવરી ડે બરાબર છે તો તમે ધ્યાનથી જુઓ વિચારો કે આ ત્રણેય ફ્રીક્વન્સી ત્રણેય વાક્યમાં એક જ જગ્યાએ છે તમે જુઓ તો આ ત્રણેય ફ્રીક્વન્સી એક જ જગ્યાએ છે નહીં ત્રણેય ફ્રીક્વન્સી વાક્યમાં અલગ અલગ જગ્યાએ છે કેમ ખબર પડે પહેલામાં ક્યાં છે વાક્યની શરૂઆત પહેલામાં ક્યાં છે વાક્યની શરૂઆતમાં બીજામાં ક્યાં છે તો બીજામાં છે હીની પછી હી શું છે કરતા તો બીજામાં ક્યાં આવી કરતાની પછી ત્રીજામાં ક્યાં છે વાક્યને અંતે તો આવી રીતે આ જે એડવર્બ્સ જે છે બરાબર છે એડવર્બ્સ એટલે કે આ જે આપણે એડવર્બ્સ કહીએ છે ક્રિયા વિશેષણો જે આપણી ફ્રીક્વન્સીમાં આવે છે એ એડવર્બ્સ ક્રિયા વિશેષણો વાક્યમાં
વાક્યમાં કેટલી જગ્યાએ આવી શકે તો સૌથી પહેલું વાક્યની શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં અથવા કરતા પછી અને અથવા વાક્યને અંતે મુકાય છે ખાસ યાદ રાખજો આજે ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી જે છે એનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે આના દરેક વાક્ય સાદા વર્તમાન કાળમાં જશે અને એમાં ફ્રીક્વન્સી ફરજિયાત આપણે એડ કરી દેવાની આજે અલગ અલગ બધી ફ્રીક્વન્સી આપણે એડ કરી દેવાની બરાબર છે જનરલી ઓલવેઝ ડેઈલી ગમે તે ફ્રીક્વન્સી આમાં મૂકી શકાય છે બરાબર પણ ધ્યાન રાખવાનું છે આપણો વાક્ય જે છે ને એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે આ જે શબ્દો જે છે વાક્યમાં ત્રણ જગ્યાએ મૂકી શકો વાક્યની શરૂઆતમાં લખી શકો કરતાની પછી લખી શકો વાક્યને અંતે પણ તમે લખી શકો છો જેમ કે મેં અહીંયા પહેલું વાક્ય લખ્યું છે જનરલી વી ગો ટુ સ્કૂલ બાય બસ સામાન્ય રીતે અમે બસ દ્વારા શાળાએ જઈએ છીએ તો એમાં જનરલી જે છે આપણી ફ્રીક્વન્સી છે મેં વાક્યની શરૂઆતમાં લખી છે બરાબર અને વી જે છે એ કરતા છે કરતા પછી ગો એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે બીજામાં જો હી છે એની પછી મેં ઓલવેઝ લખ્યું છે સ્પીક ને એસ લાગ્યો છે કારણ કે હી શી હોય તો વી ફાઈવ આવે આઈ વિલ ધે હોય તો વી વન બરાબર છે એટલા માટે સાદા વર્તમાન કાળનું વાક્ય છે અહીંયા શી છે એટલા માટે ગોનું શું થઈ ગયું ગોઝ ગોઝ ને ઈ ગો ને ઈ એસ લાગ્યો શું કામ એસ ઈ એસ માં એક નિયમ આવે છે ક્રિયાપદના છેલ્લા અક્ષરનો અક્ષર એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ ને ડબલ ઝેડ હોય તો ઈ એસ લાગે છે એટલે ગોનું શું થઈ જશે ગોઝ થઈ જશે આપણી ફ્રીક્વન્સી કઈ છે તો કે એવરીડે છે એટલે ખાસ યાદ રાખજો આજે ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી જે છે એ વાક્યમાં ત્રણ જગ્યાએ આવી શકે છે બરાબર હજી થોડાક બીજા એક્ઝામ્પલ્સ જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે My mother always uses Dant Kranti toothpaste. બરાબર છે તો બીજું વાક્ય છે કે મારી મમ્મી હંમેશા દંત ક્રાંતિ ટૂથપેસ્ટ નો ઉપયોગ કરે છે આમ ફ્રીક્વન્સી આપણી કઈ છે તો કે ઓલવેઝ બરાબર છે એના પછીનું સેન્ટેન્સ જોઈએ જનરલી વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ટ્રબલ બરાબર છે કે સામાન્ય રીતે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ પણ ક્યારે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ને ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ એટલા માટે આપણો જો શબ્દ કયો છે જનરલી બરાબર છે ખાસ યાદ રાખજો હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ જેના દ્વારા આપણને આ ટોપિક હજી વધારે સમજી શકશું બરાબર છે ફોર એક્ઝામ્પલ તરીકે સમટાઈમ્સ મિસ્ટર મહેતા કમ્સ લેટ એટલે કે ક્યારેક મિસ્ટર મહેતા મોડા આવે છે આપણી ફ્રીક્વન્સી કઈ છે સમટાઈમ્સ બરાબર છે એના પછી આગળ જોઈએ કે હી rarely goes there તે ભાગ્યે જ ત્યાં જાય છે આપણે જો ફ્રીક્વન્સી નો વર્ડ કયો છે rarely અને ક્યાં આવ્યો છે કરતાની પછી બરાબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન નું જે ફંક્શન છે એમાં જુદા જુદા એડવર્બ્સ નો ઉપયોગ થાય છે ક્રિયા વિશેષણ નો ઉપયોગ થાય છે અને એ જે એડવર્બ્સ જે છે વાક્યમાં ત્રણ જગ્યાએ આવી શકે સાદા વર્તમાન કાળનું જ વાક્ય લખવાનું છે અને એ જે એડવર્બ્સ છે વાક્યની શરૂઆતમાં અથવા કરતા પછી અને અથવા વાક્યને અંતે આપણે એને મૂકી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચોથું આપણું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન અથવા એને ફિલિંગ્સ પણ કહેવામાં આવે છે તો એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરવું ઇમોશન અથવા ફિલિંગ્સ જેને આપણે લાગણી અથવા ભાવો કહીએ છીએ તો એ લાગણી કે ભાવોને વ્યક્ત કરવા માટે આ ફંક્શન્સનો ઉપયોગ થાય છે અને અંગ્રેજી ગ્રામરમાં જ્યારે તમારે લાગણી વ્યક્ત કરવી છે ઇમોશન્સ અને ફિલિંગ્સને એક્સપ્રેસ કરવા છે ત્યારે તમે એ ઉદ્ગારથી તમે એક્સપ્રેસ કરી શકો છો એટલે આ ફંક્શનમાં ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય છે ઉદ્ગાર શબ્દો બરાબર છે ઉદ્ગાર શબ્દો ક્યાં છે તો આ ઓ
वाव अलास हुर्रे चीयर अप आ वगैरह प्रकार ना जो बता वर्ड्स छे એનો તમે ઉદ્ગાર શબ્દો તરીકે ઉપયોગ કરી શકો છો પણ ધ્યાન રાખવાનું છે આ દરેક શબ્દ પછી તમારે એક્સક્લેમેટરી સાઇન એટલે કે ઉદ્ગાર ચિહ્ન જે છે એને મૂકી દેવાનું છે બરાબર છે અને ઉદ્ગાર વાક્યથી પણ તમે લાગણી અને ભાવ વ્યક્ત કરી શકો છો જો તમારે ઉદ્ગાર વાક્યોથી લાગણી અને ભાવ વ્યક્ત કરવા હોય તો ઉદ્ગાર વાક્યો વોટ કે હાઉ થી શરૂ થાય છે વોટ કે આવ થી શરૂ થાય છે બરાબર છે એમાં સૌથી પહેલા જો તમારે વોટ થી ઉદ્ગાર વાક્ય શરૂ કરવું હોય તો વોટ પ્લસ આર્ટિકલ એ અથવા એન પ્લસ વિશેષણ પ્લસ એ વિશેષણ નું નામ અથવા એની ઓળખાણ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ અને લાસ્ટમાં આવશે ઉદ્ગાર ચિહ્ન બરાબર છે અને જો હાવ થી ઉદ્ગાર વાક્ય શરૂ કરવું હોય તો વોટ અને હાવ વચ્ચે માત્ર એક જ ડિફરન્સ છે જ્યારે વોટ થી ઉદ્ગાર વાક્ય શરૂ થાય ત્યારે આર્ટિકલ એ અથવા એન નો સમાવેશ થાય છે પણ જ્યારે હાવ થી ઉદ્ગાર વાક્ય શરૂ થાય ત્યારે તેમાં આર્ટિકલ એ અથવા એન આવતું નથી બાકી બીજો કંઈ પણ ડિફરન્સ નથી તો હાવ પ્લસ વિશેષણ પ્લસ નામ અથવા ઓળખાણ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ અને લાસ્ટમાં ઉદ્ગાર ચિહ્ન એક્ઝામ્પલ સાથે જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે વોચ અ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ તે કેવું સુંદર પતંગિયું છે ઓચિંતી લાગણી વ્યક્ત કરે છે ઓચિંતી એક ઉર્મી વ્યક્ત કરે છે બરાબર અને આમ તો ઉદ્ગાર વાક્ય છે બોલાતા નથી ઇન્સ્પાયર થાય છે ઓટોમેટિકલી કોઈ સારું ચિત્ર તમે જોઈ જાવ તમારા ઓટોમેટિક આમ બોલાય છે કે વોટ અ પિક્ચર કેવું ચિત્ર બરાબર છે તે ઉદ્ગાર છે એટલે વોટ અ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ જેમ આપણે જોઈ શકીએ છીએ આ ઉદ્ગાર વાક્ય વોટ થી શરૂ થયું છે અહીંયા બ્યુટીફુલ છે એટલા માટે આર્ટિકલ એ છે બરાબર પછી બ્યુટીફુલ એ જે વિશેષણ છે બટરફ્લાય એ નામ કે ઓળખાણ છે કરતા ઇટ છે અને ક્રિયાપદ શું છે ઇઝ છે એના પછી જોઈએ હાઉ પ્લીઝન્ટ ધ મોર્નિંગ હાઉ પ્લીઝન્ટ ધ મોર્નિંગ ધીસ ઇઝ કે આ કેવી ખુશનુમા સવાર છે કેવી આનંદદાયક સવાર છે તો આપણે એક ઉદ્ગાર વાક્ય છે પણ આ ઉદ્ગાર વાક્ય શેથી શરૂ થયું છે હાવથી શરૂ થયું હાવથી શરૂ થયું છે એટલા માટે એમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી તો હાવ પ્લસ એડજેક્ટિવ છે પ્લેઝન્ટ અને વિશેષણ નામ કે ઓળખાણ છે મોર્નિંગ ત્યારબાદ ધીસ કરતા છે અને ઇઝ જે છે એ ક્રિયાપદ છે એના પછી આગળ વધીએ તો આ તો આપણે જોયા ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર શબ્દ જે છે એનાથી પણ ઉદ્ગાર વાક્ય બને છે ફોર એક્ઝામ્પલ તરીકે ઓ ગોડ ઓ ગોડ આઈ મિસ ઇટ અગેન આઈ મિસ ઇટ અગેન કે આપણે ઓ ગોડ કે અરે ભગવાન પાછો હું ચૂકી ગયો પાછો મારાથી ભૂલાઈ ગયો તો આ એક માત્ર જોઈએ તો ઉદ્ગાર શબ્દ છે આખું ઉદ્ગાર વાક્ય નથી જો ઉદ્ગાર વાક્ય હોત ને તો વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન આવે અહીંયા માત્ર ઉદ્ગાર શબ્દ પછી તે ડાયરેક્ટ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે ઓ ગોડ બરાબર છે અથવા સેકન્ડ સેન્ટેન્સ લખે હુરે બરાબર છે હુરે વી હેવ ગોટ we have got the championship કે અમે ચેમ્પિયનશિપ મેળવી લીધી ઓરે we have got the championship બરાબર છે તો આમાં પણ જો ખાલી એક વર્ડ જ છે કયો છે ઓરે બરાબર છે અથવા સેકન્ડ સેન્ટેન્સ જોઈએ એલાસ કે જે દુઃખનો ભાવ છે એલાસ આપણે ગુજરાતીમાં જે અરે રે કહીએ છે ઇંગ્લિશમાં એલાસ બોલવામાં આવે છે કે એલાસ ઇઝ અ ફાધર ઇઝ નો મોર નાઉ કે હવે તેના પિતા હયાત નથી નો મોર નાઉ ઇન ધીસ વર્લ્ડ આ દુનિયામાં બરાબર છે તો આ એક દુઃખનો ભાવ વ્યક્ત કરે છે કારણ કે અહીં ઉદ્ગાર શબ્દ એલાસ કે જે દુઃખ કે દિલગીરી સૂચવે છે દુઃખ કે દિલગીરી જો કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ ના વિડિયો લેક્ચર્સ માં આપણે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ નો અભ્યાસ કર્યો તેમાં પણ આ બધા શબ્દો વિશે આપણે વાત કરી હતી કે ઓ જે છે આશ્ચર્ય કે નવાઈ પછી માનો કે હુરે જે છે એ આનંદ લાગણી એ વ્યક્ત કરે છે એલાસ દુઃખ કે દિલગીરીનો ભાવ વ્યક્ત કરે છે તો આ રીતે આજે આપણું ફંક્શન જે છે
એક્સપ્રેસિંગ ઇમોશન અને ફીલિંગ એમાં માત્ર ઉદ્ગાર વાક્યોનો જ ઉપયોગ થાય છે. ઉદ્ગાર બે રીતે બની શકે છે, માય વર્ડ્સ એન્ડ માય સેન્ટેન્સ. તો જો ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય તો ઉદ્ગાર શબ્દો કયા કયા છે કે આ, ઓ, વાવ, એલાસ, હુર્રે, ચીર, આ બધા ઉદ્ગાર શબ્દો છે. અને ઉદ્ગાર વાક્યની વાત કરીએ તો ઉદ્ગાર વાક્ય બે રીતે શરૂ થાય, એક વર્ડથી શરૂ થાય અને આવથી શરૂ થાય. બંનેમાં શું ડિફરન્સ છે? તો વર્ડમાં આર્ટિકલ એ અને એન વિશેષણની આગળ મુકાય છે, આવમાં મુકાતું નથી. વોટ કે હાવ પ્લસ વિશેષણ પછી નામ ઓળખાણ કરતા ક્રિયા પદને વાક્યનંતર ઉદ્ગાર ચિહ્ન એમાં વોટ પછી આર્ટિકલ એ અથવા એન જે છે તે મૂકવામાં આવે છે. અને આવી રીતે આપણો ફંક્શન બને છે એક્સપ્રેસિંગ ઇમોશન અથવા ફિલિંગ્સ. અથવા આ ફંક્શનને બીજું નામ આપવું હોય તો તમે એમ પણ કહી શકો છો એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર વાચક. ના વિશે પૂછવું. જો કે તમે આ શબ્દ સમજો ત્યાં ખ્યાલ આવી જશે કે ના વિશે પૂછવું એનો મતલબ એવો થયો કે આપણે પૂછવાનું છે. પૂછવા માટે હંમેશા પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ થાય છે. એટલે આ ફંક્શનના દરેક વાક્યો જે છે એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્યો હશે. આપણે ત્રણ પ્રકારે પૂછપરછ કરવાની છે. સૌથી પહેલું નંબર. નંબરનો અર્થ થાય છે સંખ્યા, બરાબર. ત્યારબાદ છે ડ્યુરેશન. ડ્યુરેશન એટલે કે સમયગાળો. ડ્યુરેશન એટલે સમયગાળો. ત્યારબાદ આવે છે ક્વોલિટી. ક્વોલિટી એટલે કે ગુણવત્તા. પણ અહીંયા ક્વોલિટી ગુણવત્તા એટલે આપણે જથ્થાના અર્થમાં લઈએ છીએ, બરાબર છે. તો એ રીતે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન અને આસ્કિંગ અબાઉટ ક્વોલિટી આ ત્રણ ટોપિક આપણે આ ફંક્શનમાં ભણવાના છે. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર જેમાં ગુજરાતીમાં આપણે એને કહીશું સંખ્યા વિશે પૂછવું. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો સંખ્યા વિશે પૂછવાનું હોય ત્યારે એ પ્રશ્ન હાઉ મેનીથી શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? હાઉ મેની. હાઉ મેની એક એવું ડબલ યુ છે જેનો અર્થ થાય છે કેટલા. અને કેટલા એટલે આપણે સંખ્યા પૂછીએ છીએ. તમે કેટલા સફરજન કરી દયા, કેટલા પુસ્તકો કરી દયા, હાઉ મેની બુક્સ, હાઉ મેની એપલ્સ, હાઉ મેની પેન્સ, હાઉ મેની પેન્સિલ્સ, હાઉ મેની ક્લાસીસ, બરાબર છે. હાઉ મેની એટલે કે કેટલા આપણે સંખ્યા વિશે પૂછીએ છીએ. એટલે જ્યારે આસ્કિંગ અબાઉટ નંબર નામનું ફંક્શન હશે. આસ્કિંગ અબાઉટ છે એટલે તો છે તે કે પ્રશ્નાર્થ વાક્ય છે, કારણ કે ના વિશે પૂછવું. પૂછવું એટલે પ્રશ્નાર્થ વાક્યનો જ ઉપયોગ થાય છે. પણ અહીંયા નંબરની વાત કરીએ છીએ એટલે આસ્કિંગ અબાઉટ નંબરમાં આપણે હાઉ મેનીથી વાક્ય શરૂ કરીશું. હવે એની વાક્ય રચના કેવી લાગુ પડે તો હાઉ મેની પ્લસ બહુવચન નામ. આ એક બાબત ખાસ સમજવા જેવી છે. હાઉ મેની સાથે ફરજિયાત બહુવચનનું નામ જ હોય છે. આપણને જવાબ ભલે એક વચનમાં મળે પણ પૂછાય તો હંમેશા બહુવચનમાં જ. એનથી ઉલટું હાઉ મચ, હાઉ મચ કે જે આપણે આસ્કિંગ અબાઉટ ક્વોલિટીમાં પૂછશું. આસ્કિંગ અબાઉટ ક્વોલિટીમાં જે હાઉ મચ આવે છે તો હાઉ મચ સાથે ફરજિયાત એક વચનનું નામ આવે છે અને હાઉ મેની સાથે બહુવચનનું નામ. તો હાઉ મેની પ્લસ જે પ્લુરલ નાઉન આપણે કહીએ છીએ બહુવચન નામ, બરાબર. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા, એના પછી મુખ્ય ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સ્વાભાવિક છે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અથવા ઇન્ટ્રોગેશન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. અને સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ એ ટેન્સ ઉપર આધાર રાખે છે કે આપણે આ વાક્યને ક્યાં કાળમાં લખીએ છીએ. કે સાદા વર્તમાન કાળમાં લખો તો ડુડસ અને વી વન આવે, સાદા ભૂતકાળમાં લખો તો ડી અને વી વન આવે, સાદા ભવિષ્યકાળમાં લખો તો શેડ્યુલ પ્લસ વી વન. એ ટેન્સ ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ તરીકે હાઉ મેની બુક્સ વિલ યુ purchase, how many books will you purchase tomorrow,
બરાબર છે તો જો મે સંખ્યા વિશે કોઈ વ્યક્તિને પૂછ્યું છે કે આવતી કાલે તમે કેટલા પુસ્તકો ખરીદશો તો જો એનો ઇંગ્લિશ શું થશે હાઉ મેની બુક્સ વિલ યુ પરચેસ ટુમોરો જેમાં હાઉ મેની છે બહુવચનમાં હાઉ મેની સાથે આપણે જોઈ શકીએ છે મે અહીંયા બહુવચનમાં તરીકે બુક્સ નો ઉપયોગ કર્યો છે વિલ સહાયકારક ક્રિયા છે યુ કરતા છે અને પરચેસ એટલે ખરીદવું બી યુ આઈ બાય એટલે પણ ખરીદવું થાય અને વિલ પ્લસ વિવન છે એટલે સાદો ભવિષ્યકાળ છે અને ટુમોરો જે છે તે અન્ય શબ્દ છે હજી એક એક્ઝામ્પલ જોઈએ હાઉ મેની એપલ્સ ડુ યુ વોન્ટ ટુ બાય ડુ યુ વોન્ટ ટુ બાય બરાબર છે એટલે કે તમે કેટલા સફરજન ખરીદવા માંગો છો હાઉ મેની એપલ્સ ડુ યુ વોન્ટ ટુ બાય બરાબર છે તો અહીંયા હાઉ મેની છે ત્યારબાદ એપલ્સ સફરજનો કે જે બહુવચન નામ છે અને ડુ પ્લસ વી વર્બ એટલે કે સાદો વર્તમાન કાળ છે અહીંયા યુ છે એટલા માટે મેં ડુ લખ્યું છે જો કદાચ અહીંયા હું હી શી લખી નાખું તો સ્વાભાવિક છે ડુનું શું થઈ જાય એકવચન નું રૂપ ડસ થઈ જશે અને ડુ છે એટલા માટે વી વન વોન્ટ છે અને ટુ છે જેનો મેં આ વાક્યમાં ઇન્ફિનિટિવ તરીકે ઉપયોગ કર્યો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આસ્કિંગ અબાઉટ નંબરમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આસ્કિંગ અબાઉટ નંબર એટલે શું થાય તો કે સંખ્યા વિશે પૂછવું અને સંખ્યા વિશે પૂછું એટલે કયા પ્રશ્નાર્થ સૂચક શબ્દનો ઉપયોગ થાય છે તો એ છે હાઉ મેની હાઉ મેની નો અર્થ શું થાય છે કેટલા હાઉ મેની સાથે ફરજિયાત બહુવચન નામ હોય છે એના પછી સહાયકારક ક્રિયાપદ કર્તા મુખ્ય ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ આવે છે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન પછી લઈએ પહેલા ક્વોલિટી લઈ લઈએ આસ્કિંગ અબાઉટ ક્વોલિટી બરાબર છે એટલે કે ગુણવત્તા અથવા જથ્થા વિશે પૂછવું ગુણવત્તા અથવા જથ્થા વિશે પૂછવું અને જ્યારે વિદ્યાર્થી મિત્રો ગુણવત્તા અથવા જથ્થા વિશે પૂછવાની વાત આવે ત્યારે હાઉ મચ જેનો અર્થ થાય છે કેટલું એ હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે જેવી રીતે હાઉ મેની સાથે બહુવચન નામ આવે એમ હાઉ મચ સાથે એકવચન નામ આવે છે એટલે હાઉ મચ પ્લસ એકવચન નામ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ અને કર્મ અને અન્ય શબ્દ અને લાસ્ટમાં પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે બરાબર છે ધ્યાન રાખવાનું છે કે હાઉ મચ સાથે એકવચનનું નામ આવે છે એક્ઝામ્પલ્સ સાથે જોઈએ હાઉ મચ ટી કેન યુ ડ્રિંક ઇન અ ડે બરાબર છે આ મેં સેન્ટેન્સ લખ્યું છે કોઈ ટેન્સ નથી પણ કેન નામના મોડલથી બનાવેલું છે કે હાઉ મચ ટી કેન યુ ડ્રિંક ઇન અ ડે તમે એક દિવસમાં કેટલી ચા પી શકો છો તો અહીંયા આપણે એનો જથ્થો પૂછ્યો છે તમે ચા પી શકો છો પણ કેટલી ચા પી શકો છો તો હાઉ મચ બરાબર એકવચન નામ છે ટી પછી કેન મોડલ છે યુ કરતા છે કેન સાથે વી વન ડ્રિંક છે અને અન્ય શબ્દ તરીકે મેં ઇનર ડે નો ઉપયોગ કરેલો છે તો આવી રીતે હાઉ મચ સાથે એકવચન નું નામ આવે છે હજી એક એક્ઝામ્પલ જોઈએ હાઉ મચ વોટર અથવા સેકન્ડ બીજું લઈએ હાઉ મચ મની ડીડ હી સ્પેન્ડ યસ્ટરડે બરાબર છે તો હાઉ મચ મની ડીડ હી સ્પેન્ડ યસ્ટરડે તેણે ગઈકાલે કેટલા રૂપિયા ખર્ચ કર્યા અથવા કેટલા રૂપિયા એણે ગઈકાલે ખર્ચ્યા બરાબર છે તો અહીંયા મની જે છે ને મની એટલે શું થાય પૈસા તો આમ તેમ થાય પૈસા ગણી ન શકાય પણ પૈસો જે મની શબ્દ છે એને જથ્થાની દ્રષ્ટિએ ગણવામાં આવે છે આ કદાચ તમે મનીની જગ્યાએ કોઈન્સ સિક્કા લખી ના પણ તો હાઉ મેની કોઈન્સ આવે પણ મની આપણે ખાલી નામ જોવાનું છે કે નામ એકવચન છે કે બહુવચન જો એકવચન હોય તો હાઉ મચ અને જો એ નામ બહુવચન હોય તો હાઉ મેની આવે એટલે હાઉ મચ મની ડીડ હી સ્પેન્ડ યસ્ટરડે તો આવી રીતે આસ્કિંગ અબાઉટ ક્વોલિટી હોય કે જ્યારે ગુણવત્તા અથવા જથ્થા વિશે પૂછવાનું હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે એના પછી આપણે આગળ વધીએ તો આ ફંક્શનમાં ત્રીજો અને લાસ્ટ છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન અને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ડ્યુરેશનને ગુજરાતીમાં સમયગાળો કહેવામાં આવે છે એટલે કે સમયગાળા વિશે પૂછવું
સમય ગાળા વિશે પૂછો અને જ્યારે વિદ્યાર્થી મિત્રો સમય ગાળા વિશે પૂછવાની વાત આવે ત્યારે હાઉ લોંગ થી એ પ્રશ્ન શરૂ થાય છે હાઉ લોંગ ના બે અર્થ થાય છે એક હાઉ લોંગ એટલે કેટલું લાંબુ અને એક હાઉ લોંગ એટલે કેટલો સમય અહીંયા જો કેટલું લાંબુ કહેશું તો લેન્થ એટલે લંબાઈ થશે પણ અહીંયા આપણે એની વાત નથી કરતા અહીંયા આપણે સમય ગાળાની વાત કરીએ છીએ કે કેટલો સમય બરાબર છે એનો અર્થ થાય છે હાઉ લોંગ તો હાઉ લોંગ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તમે એ સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ ક્યાં ટેન્સમાં લખો છો એ વધારે આધાર રાખે છે બરાબર છે એક્ઝામ્પલ સાથે સમજાય તો હાઉ લોંગ હેઝ મિસ્ટર શર્મા How long has Mr. Sharma been working in this company? બરાબર છે તો સેન્ટેન્સ આપણને એમ કહેવા માંગે છે કે મિસ્ટર શર્મા આ કંપનીમાં કેટલા સમયથી કાર્ય કરે છે કેટલા સમયથી કાર્ય કરી રહ્યા છે આપણે મિસ્ટર શર્મા આ કંપનીમાં જે સમય કેટલા સમયથી કાર્ય કરે આપણને સમયગાળો જાણવો છે કે કેટલા સમયથી કાર્ય કરી રહ્યા છે તો અહીં આપણે હાઉ લોંગનો ઉપયોગ કરે બરાબર ને હાઉ લોંગનો અર્થ શું થાય છે કેટલો સમય અથવા સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ હાઉ લોંગ Do you read English? કે તમે અંગ્રેજી કેટલો સમય વાંચો છો બરાબર છે આપણે સમયગાળો જાણવો છે તમે કેટલો સમય વાંચો છો તો એ હાઉ લોંગ થી પ્રશ્ન શરૂ થશે આ ફંક્શનમાં આપણે ત્રણ શબ્દો ખાસ સમજવાના છે નંબર ડ્યુરેશન અને ક્વોલિટી ત્રણેયમાં છે આસ્કિંગ અબાઉટ એટલે ના વિશે પૂછવું ના વિશે પૂછવું એટલે પ્રશ્નાર્થ વાક્યનો જ ઉપયોગ થાય છે જો નંબરની વાત કરશું તો હાઉ મેની ક્વોલિટીની વાત કરશું તો હાઉ મચ અને જો આપણે ડ્યુરેશનની વાત કરીશું તો એ હાઉ લોંગ થી એ પ્રશ્નાર્થ સૂચક શબ્દ શરૂ થાય છે